गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन शैक्षणिक कार्य में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप सेवन से स्टैंडर्ड सेवन है, सब्जेक्ट इंग्लिश और पार्ट टू और यूनिट टू है, बराबर। एम आज आप एक्टिविटी सिक्स ने जुवानी छे। एमा छे जूठ में बेसो, वार्ता आधार नीचेना संवाद पूर्ण करो, वर्ग में भजवो, बराबर। आ रीतना आप तो पहला आप जीशू आम है गोपाल, तो आने शूँ करवा है, आप जो पात्र है आप क्लास की अंदर भजवा है, बराबर। तो आप जो गोपाल, गो अवे डट्टी फ्लाइस, बराबर। ही किल सेवन फ्लाइस एट द बो, वाव सेवन एट वन बो, हाउ ब्राव ब्रेव आई एम, ध किंग कॉल हिम, बराबर। ए सात सात माखीओ ने एक झटका में मारी नाखे, एटले राजा एने खूबज बहादुर माने एना एना दरबार में बोलावे छे। चालो हवे आ संवाद ने आपणे शुं करवानुं छे, पूरवानुं छे। तो पहला किंग आवशे, तो गोपाल आई हर्ड अबाउट यू, यू आर अ वेरी ब्रेव बॉय। शूँ कहे छे, मैं सांभळ्युं छे, राजा कहे छे ने मैं सांभळ्युं छे के तू खूब ज बहादुर छोकरो छे। डीड यू रियली किल सेवन एट बो, शूँ कहे छे, खरेखर तेणे तू ये सात एक झटका में सात मारी नाखी छे माखीओ ने। हवे गोपाल शूँ कहेशे, तो आप अँ लखीशू यस। जो तमने नहीं तमारे खाली अत्यारे समझवानुं छे, पछी हूँ तमने होमवर्क में आनो पीक पाड़ी आपीश, ए त्यारे तमारे सारा अक्षरे नोटबुक में अने पाठ्यपुस्तक में शूँ करवानुं छे लखी लेवानुं छे, बराबर। अत्यारे खाली समझी लेवानुं, यस योर मेजिस्ट्रेट एटले महाराज, मेजिस्ट्रेट I kill seven at one blow, બરાબર। મારી સાથે તમારે લખવાનું નથી, બરાબર, ખાલી તમારે સમજવાનું છે, પછી હોમવર્કમાં આપીશ ત્યારે તમારે સારા અક્ષરે લખવાનું છે। ચાલો હવે કિંગ કહેશે, યુ આર અ વેરી યુઝફુલ પર્સન, શું કહે છે, તું ખૂબ જ યુઝફુલ એટલે ખૂબ જ મદદગાર વ્યક્તિ છે। તો પછી શું કહેશે એના જવાબમાં, પછી બીજું શું કહે છે, હવે રાજા જ કહે છે, આટલું વાક્ય છે, હવે બીજું છે એ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે। તો આપણે આગળ લખીશું એમાં, યુ નો ધેર આર ટુ ક્રૂલ જાઇન્ટ, જાઇન્ટ એટલે તો ખબર છે ને આપણને કોણ, રાક્ષસ, બરાબર, જાઇન્ટ્સ ઇન અવર કિંગડમ, શું કહે છે કે આપણા રાજ્યમાં શું આવ્યા છે, બે રાક્ષસો આવ્યા છે। ચાલો ગોપાલ કહે છે, ડીડ એની વન ટ્રાય ધુ કેચ હેમ ધ બિફોર, શું કહે છે, કોઈએ પણ એને પકડવાને સાહસ નથી કર્યો, એટલે કોઈ પણ એના એને પકડવા માટેનું કંઈક કર્યું નથી। તો કિંગ કહેશે, યસ મેની પીપલ ટ્રાઇડ, ટ્રાઇડ એટલે સાહસ કર્યો, બરાબર, ટ્રાઇડ બટ ધે ફેલ્ડ, શું કહે છે, ઘણા બધા લોકોએ શું કર્યું છે, એને પકડવાનો ટ્રાય કરી છે, પરંતુ બધા શું કયા છે, નિષ્ફળ ગયા છે। ચાલો હવે આગળ જોઈશું, પછી શું છે, ગોપાલ ગોઝ ટુ ધ ફોરેસ્ટ એન્ડ ફિન ધ જાયન્ટ, અને ગોપાલ ક્યાં જાય છે, જંગલમાં જાય છે, કોને શોધવા, રાક્ષસને શોધવા માટે। હી થ્રો સ્ટોન ધ ડેમ, અને પછી એ જોઈ છે, અને ત્યાં પછી એક ઝાડ પાછળ સંતાઈને પેલા રાક્ષસ પર શું મારે છે, પથ્થર મારે છે। ફર્સ્ટ જાયન્ટ એટલે પહેલો જે રાક્ષસ છે એ કહેશે, શું કહે, શું કહે છે, તો આપણે અહીંયા લખીશું, ડીડ યુ થ્રો, થ્રો એટલે ફેંકવું, થ્રો સ્ટોન એટ મી, બરાબર, પહેલો જે રાક્ષસ છે એ પૂછ એ બીજાને પૂછે છે કે તે મને પથ્થર માર્યો, એમ પૂછે છે। તો શું કહેશે ફર્સ્ટ જાયન્ટ,
વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શું કહે છે તો એ તે શા માટે મને પથ્થર ફેંક, મારા પર પથ્થર ફેંક્યો? તો બીજા નંબરનો જે છે રાક્ષસ છે, જાયન્ટ છે, તે શું કહેશે? આઈ ડીડ નોટ ડુ એનીથિંગ એનીથિંગ યુ થ્રુ ધ સ્ટોન એટ મી, શું કહે છે? મેં તો તારા પર નથી ફેંક્યો, પણ મને લાગે છે કે તેણે તુએ મારા પર શું ફેંક્યા છે? પથ્થર ફેંક્યા છે. એટલે એકબીજા પર શું કરે છે? બ્લેમ કરે છે. એકબીજા પર શું કરે છે? એ લોકો આરોપ મૂકે છે. પછી શું થાય છે જોઈશું. ધ જાયન્ટ ફાઇટ વિથ ઇચ અધર એન્ડિડ, અને બંને વચ્ચે શું થઈ જાય છે? ફાઇટ થાય છે. એટલે બંને એકબીજાને બ્લેમ કરતાં કરતાં શું કરે છે? લડી પડે છે. અને પછી એકબીજાને મારવામાં ને મારવામાં એ લોકો શું થઈ જાય છે? બંને મૃત્યુ પામે છે. બરાબર. ગોપાલ સેઝ યુર મેજિસ્ટ્રેટ બોથ ધ જોઈન્ટ એન્ડિડ, શું કહે છે ગોપાલ? કે મહારાજ, મેં તમારા બંને રાક્ષસને શું કરી નાખ્યા છે? મારી નાખ્યા છે. તો કિંગ શું કહેશે? રિયલી બોથ જાઈન્ટ આર ડીડ, શું ખરેખર બંને રાક્ષસો મરી ગયા છે? એમ શું કહે છે? કોણ પૂછે છે? કિંગ પૂછે છે. તો ગોપાલ શું કહેશે? યસ યોર મેજિસ્ટ્રેટ, અથવા તો મેજિસ્ટ્રેટ શું કહે છે? હા, તમારા બંને શું છે? રાક્ષસો છે એ મરી ગયા છે. કિંગ ગોપાલ, યુ આર રિયલી બ્રેવ, શું કહે છે? ખરેખર તું ખૂબ જ કેવો છે? બહાદુર છે. યુ ડિઝર્વ હાફ ઓફ મની કિંગડમ, શું કહે છે? તું આ રાજ્ય માટે શું કરે છે? એના ઇનામના પાત્ર છે. બરાબર. તું ડિઝર્વ કરે છે, બરાબર, એ વસ્તુ માટે એવું એ કહે છે. બરાબર. હવે આ જે છે તમારે, જે મેં એક્ટિવિટી 6 છે, એ તમારે સારા અક્ષરે જ્યારે હું તમને હોમવર્કમાં મોકલાવીશ ત્યારે તમારે નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે. ચાલો હવે આગળની એક્ટિવિટી જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટી એ છે તમારો પ્રોજેક્ટ વર્ક છે. બરાબર. એટલે એને તમારે શું કરવાનું છે? તમારે કંઈ ચાર્ટ પેપરમાં અથવા તો તમે તમારી નોટબુકમાં એને બનાવવાનું છે. ચાલો, પ્રોજેક્ટ વર્ક શું છે તો આપણે જોઈશું. વર્ક ઇન ગ્રુપ ઓફ 5. બરાબર. શું કરવાનું છે? 5 જણનું ગ્રુપ બનાવીને કામ કરવાનું છે જોડીમાં. કલેક્ટ ધ 6-8 પિક્ચર ઓફ ધ ડિફરન્ટ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ, ફ્રોમ ધ ન્યૂઝ પેપર મેગેઝીન ઇટીસી. બરાબર. 6-8 એવા જીવજંતુના તમારે શું કરવાના છે? પિક્ચર. બરાબર. કલેક્ટ કરવાના છે એટલે લેવાના છે. શેમાંથી? તમે ન્યૂઝપેપરમાંથી લઈ શકો, બરાબર, મેગેઝીનમાંથી લઈ શકો, અત્યારે તો યુટ્યુબ છે, ગૂગલ છે, એના પરથી પણ તમે લઈ શકો છો. બરાબર. ટેક અ ચાર્ટ શીટ એન્ડ સ્ટીક ધેમ ઓન ઇટ, અને પછી તમારે શું કરવાનું છે? ચાર્ટ શીટ અથવા તો તમારે તમારી નોટબુકમાં પણ શું કરી શકો છો? એને લગાડવાના છે. ડિસ્પ્લે ધેમ ઇન ધ ક્લાસરૂમ, અને પછી એને આપણે શું કરવાનું છે? ક્લાસરૂમ. અત્યારે તો સ્કૂલ બંધ છે એટલે તમે તમારી નોટબુકમાં પણ એને કરી શકો છો. કમ્પલસરી છે નહીં, પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આ પ્રોજેક્ટ વર્કને તમે તમારી નોટબુકમાં કરી શકો છો. બરાબર. હવે એને કઈ રીતના કરવાનું છે તો આપણે જોઈશું. 5 જૂથમાં કામ કરો, જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાન મેગેઝીન બાલસૃષ્ટિ વગેરેમાંથી મેળવો. 1 ચાર્ટ લો અને તે ચિત્રને ચાર્ટ પર ચોંટાડો, ત્યારબાદ તેને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. એટલે શું કરવાનું છે? કલેક્ટ કરવાના છે. અને સમજો કે 10 કોઈપણ જીવજંતુઓના તમારે પિક્ચર લેવાના છે, અને પિક્ચરની નીચે જીવજંતુના નામ તો હોય જ છે. બરાબર. અને પછી એનો ચાર્ટ બનાવવાનો છે. બરાબર. અને એને ક્યાં લગાડવાનું છે? આપણે આપણા ક્લાસરૂમમાં લગાડવાનો છે. બરાબર. જો અવેલેબલ અત્યારે તો આપણે છે નથી ક્લાસરૂમમાં, એટલે તમે નાના નાના પ્રોજેક્ટ એ તમે તમારા નોટબુકમાં પણ સારી રીતના બનાવી શકો છો. બરાબર. ચાલો હવે એમાં શું કરવાનું છે? જો જૂથમાં કામ કરતાં કરતાં નીચેના પ્રશ્નો મેળવતા જવાનું છે. પછી આપણે શું કરવાનું છે? ક્લાસરૂમમાં હોઈએ તો આપણે જેમ જેમ પ્રોજેક્ટ બનાવતા હોઈએ તો એકબીજાને શું કરી શકીએ છીએ? આપણે ક્વેશ્ચન પણ કરી શકીએ છીએ. ચાલો, તો પહેલાં શું આવશે? આમાં પૂછ્યું છે, વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર ફ્રોમ. બરાબર. આ જે પિક્ચર છે એ તમે ક્યાં લગાડવાના છો? ક્યાં લગાડશો? તો આપણે ક્યાં લગાડવાના, કે શેના માટે લીધા છે? તો ચાર્ટ પેપર માટે. બરાબર. તો આપણે એને આન્સરમાં શું લખશું? આઈ ગોટ
दीस पिक्चर फ्रॉम ध चार्ट, बराबर। आ तमारे क्वेश्चन ना आंसर लखवाना नथी, ए चालशे तमारे, खाली तमारे चार्ट पेपर में चार्ट ज बनावानो छे, बराबर। आ तो खाली तमने समझूती माटे छे के जो तमे अंदर अंदर क्वेश्चन करो तो आ रीतना पूछी सको, हाउ मेनी पिक्चर डूड गेट, बराबर। तमे केटला पिक्चर लीधा छे, तमे 10 लीधा होय, 5 लीधा होय, तो ए प्रमाणे होय, बराबर। चलो एज रीतना छे, विच इंटेक इन्सेक्ट हैव यू गॉट, बराबर। कया कया जीवजंतुओना तम जीवजंतुओना पिक्चर लीधा छे, तो तमे लई शकेलो स्नेक छे, हनी बी छे, मॉस्किटो छे, स्पाइडर छे, बराबर, लिझर्ड छे, बटरफ्लाय छे, बराबर। कोई पण तमे जीवजंतुओना तमे नाम लई शको छो, लखी शको छो आमां। पछी बीजू छे, वेन डीड यू कलेक्ट द पिक्चर, बराबर। जे तमे पिक्चर छे क्यांथी कलेक्ट कर्युं छे, मेगेजीनमांथी कर्युं छे, न्यूज़पेपरमांथी कर्युं छे, बराबर। पछी बाल बाल चोपड़ी आवे नाना छोकराओने एमांथी कर्युं छे, जेमांथी कर्युं होय एनो आंसर आवशे। हु हेल्पेड योर द कलेक्ट द पिक्चर, बराबर। तमने आ पिक्चर कलेक्ट करवामां, भेगा करवामां तमने कोणे हेल्प करी छे, बराबर, ए आमां आवशे। चलो हवे जोईशुं आपणे नीचे लीडर्स, रीडर्स एटले शू छे, उखाणा छे, बराबर। तो चलो आ उखाणा छे, जो आ उखाणा अहीं बे आप्या छे, हूँ तमने होमवर्क में बीजा भी वधारेना उमेरीने लखवा आपेला छे, बराबर। ए तमारे शू करवानुं छे, लखवाना छे, बराबर। अहीं एक्जाम्पल तरीके बे आप्या छे, बराबर। वॉट इज एट ध एंड ऑफ ध एवरीथिंग, बराबर। कई वस्तु छे जे शू छे जेनो एंड जी थी थाय, अरे सेना थी थाय छे, तो आपणे अहींया लखीशुं ज लेटर छे, कयो लेटर छे, तो जी लेटर छे, जेनो बधो आपणे एंडिंग आवे तो जी थी थाय छे, बराबर, एवुं कहेवा मांगे छे। चलो बीजुं जोईशुं, आई हेव अ लेग बट आई कांट वॉक, बराबर। मारी पासे पग छे पण हूँ चाली शकतो नथी। आई हेव अ आर्म्स बट कैन नॉट राइट, मारी पासे हाथ पण छे पण हूँ लखी शकतो नथी। हु आई एम, हूँ कोण छूँ, तो आपणने आगळ पण आपणे उखाणामां जोई ગયા છે, તો એ શું છે, चेर, बराबर। चेर ने खुद चार पाया छे, बराबर, ऊपर बेसवा माटे ने टेका माटे होय छे, बराबर। तो पण ए शू करे छे, लखी सकतो नथी, बराबर, तो अने चाली सकतो नथी, तो आपणे शू अहीं आवशे, चेर आवशे, बराबर। एनाथी वधारे जे बे त्रण उखाणा छे ए मैं तमने एडवांस में वधारे लखावेला छे, ए तमारे नोटबुक में होमवर्क में जरा आपीश त्यारे तमारे लखवाना छे। चलो हवे आ छे, आ तो बधी एक्टिविटी खाली समझवानी छे, आ बधी प्रोजेक्ट वर्क में ज आवशे, बराबर। हवे छे हेल्पलाइन एक्टिविटी वन, अने खाली समझवानी छे। धीस इज अ पिक्चर ऑफ द गार्डन, धीस बर्थडे बॉय वॉज इन ध मिडल, ध केक वॉज नॉट कट, देर वॉज फोर फ्रेंड इन ध पार्टी। आ आपणे एक्टिविटी सेमां जोई ગયા હતા, જુઓ તમારે એક્ટિવિટી વનમાં આપણે જોઈ ગયા હતા, બરાબર, જેમાં આપણે પિક્ચર જોયું હતું, ચાર છોકરાઓ છે, બરાબર, એ રીતના એ એક્ટિવિટીમાં જોવાનું છે, તો આપણે એમાં રોંગ એન્ડ રાઇટ આપણે જોયા હતા, બરાબર। તો ચાલો ધીસ પિક્ચર ફોર ધ ગાર્ડન, જે પિક્ચર છે એક્ટિવિટી વન જોવાનું છે, એક્ટિવિટી વનમાં આપણે બર્થડેવાળું આપણે જોયું હતું, બરાબર, એ બર્થડેવાળામાં આપણે જોયું હતું, તો જે બર્થડે છે એ ચિત્ર છે બર્થડેનું હતું કે ગાર્ડનનું હતું, તો આપણે જોયું છે બર્થડેનું હતું, બરાબર। તો આપણે અહીંયા રોંગ એન્ડ રાઇટ આ વાક્ય સાચા છે કે ખોટા એ આપણે સમજવાનું છે, તો અહીંયા આપણે શું લખીશું, ખોટું લખીશું, બરાબર, એટલે ફ્લોસ આવશે। ચાલો ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, જે બર્થડે બોય છે, તમે તમારી ચોપડીનું જે ફર્સ્ટ પેજ છે જ્યારે આપણે એક્ટિવિટીની શરૂઆત કરી એ ઓપન કરીને જોવાનું છે, તો જોઈશું ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, જે બર્થડે બોય છે એ મિડલમાં છે, વચ્ચે છે, તો હા વચ્ચે છે ને, જોયું ને તમે, હા તો રાઇટ આવશે। ચલો ત્યારબાદ છે ધ કેક વોઝ નોટ કટ, જુઓ તમારા પિક્ચરમાં જુઓ કેકને કટ કરી છે તો નથી કરી, અરે સોરી કરી નથી કરી, બરાબર, નોટ કેક વોઝ નોટ કટ, એટલે એ પણ આવશે રાઇટ। ચલો ધેર વેર ફોર ફ્રેન્ડ ઇન ધ પાર્ટી, બરાબર, પાર્ટીની અંદર કેટલા ફ્રેન્ડ છે, ફોર છે, બરાબર, તો રાઇટ છે, ગણી લેવું જોઈએ, ફોર છે કે ફાઇવ છે, તો ફાઇવ છે, જુઓ, બરાબર, તો બર્થડે બોયને છોડીને એના બીજા ચાર ફ્રેન્ડ છે, બરાબર, એટલે એ રાઇટ આવશે, બરાબર। ચલો ઓલ વર ધ પેપર કપ્સ, બરાબર, બધાએ શું કર્યું છે, પેપરના કપ્સ પહેરેલા છે માથા પર, તો શું આવશે, રાઇટ। ચાલો છઠ્ઠા નંબરનું આપણે જોઈશું, ધ કેક વોઝ ઓન ધ ચેર, જે કેક છે એ ક્યાં છે, ટેબલની ઉપર છે કે ચેરની ઉપર છે, તો ટેબલ ઓન ધ ટેબલ છે, તો અહીંયા ચેર લખ્યું છે એટલે એ આવશે આપણા માટે રોંગ આવશે, બરાબર। ચાલો ત્યારબાદ આપણે જોઈશું ઓલ વેર ઇટિંગ ધ કેક, બધા કેક ખાય છે, જુઓ ખાય છે, તો ના, બધા શું કરે છે, ગિફ્ટને જોઈ છે, એક કોઈ ગિફ્ટને મૂકે છે, બરાબર, એ બધું કામ કરે છે, એટલે એ પણ આવશે ફ્લોસ। ચાલો બીજું છે ધ બર્થડે બોય ઇઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, જે બર્થડે બોય છે
તેના તે કંઈ આમાં પ્રેઝન્ટ છે, એના ફાધર છે, હાજર છે તો આપણે જોઈએ છીએ, એના ફ્રેન્ડ જ છે, એના ફાધર કે એનું ફેમિલીનું કોઈ દેખાતું નથી, એટલે એ વસ્તુ પણ આવશે ફ્લોસ. બરાબર, એટલે રોંગ એન્ડ રાઇટની જગ્યાએ તમે ફ્લોસ, ટ્રુ 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 ટ્રુ, ફ્લોસ 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 કરી શકો. બરાબર, આ પણ એક્ટિવિટી શું છે હું તમને હોમવર્કમાં આઈ થિંક આપી જ દીધી હશે. બરાબર, તો એ પ્રમાણે તમારે જોવાનું છે. ચાલો હવે આગળ જોઈશું આપણે. ચાલો આગળની એક્ટિવિટીમાં તમારે શું કરવાનું છે, પ્રવૃત્તિ નંબર 4 મુજબ ફિક આન્સરની રમત તમારે રમીને પ્રશ્ન પૂછવાના છે. બરાબર, આ તો એક ગેમ છે. બરાબર, એ ગેમને તમારે રમવાની છે. સપોઝ કે હાઉ મેની ફ્લાઇસ ડીડ યુ કિલ, બરાબર, એટલે કેટલી માખીઓને મારી, આપણે સ્ટોરી આપણે જોઈ હતી એના પ્રમાણે. ડીડ યુ બ્રિંગ મોબાઈલ, બરાબર, તમે મોબાઈલ, તેણે મોબાઈલ ખરીદ્યો હતો. વેન ડીડ હી ગેટ અપ, તે ક્યારે તે જલ્દી ઉઠ્યો હતો. વે ડીડ યોર ગો, તે ક્યાં ગયો હતો. એ રીતના બધા. વે ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ. બરાબર, આ રીતના શું છે, બધા ફિક્સ આન્સર આપવાના છે આપણે. બરાબર, આ તમારે કરવાના નથી, ખાલી સમજૂતી માટે છે. બરાબર, ચાલો ત્યારબાદ છે અહીંયા જુઓ, એ જ રીતના અહીંયા વેર ઇઝ માય આન્સર, ધ પટ્ટાની રમત રમાડવા માટે જરૂરી એવા પ્રશ્નોની જવાબની યાદી કરવાનું. બરાબર, આ જે બધી ગેમ છે, જે એક્ટિવિટી, જે રમવાની એક્ટિવિટી છે, જે આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે વન બાય વન એને ક્લાસમાં કરીશું. બરાબર, તો આમાં પણ એવું જ છે. વેર ઇઝ ડીડ યુ લાસ્ટ વેકેશન, તમે છેલ્લા વેકેશનમાં ક્યાં ગયા હતા. આ બધી વસ્તુ કેવું કરવાનું છે, આપણે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને પૂછીને રમવાનું હોય છે. બરાબર, આવી રીતના જૂઠ વન અને જૂઠ ટુ એવી રીતના પાડીને આપણે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આના રિલેટેડ જે પણ આ વિડીયોના રિલેટેડ જે પણ હોમવર્ક હશે એ મેં તમને આના પછીના વિડીયોમાં મોકલાવીશ. બરાબર, એની સાથે તો તમારે સારા અક્ષરે નોટબુકમાં અને તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. બરાબર, નવી એક્ટિવિટી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અસ્તુ.